मित्रों अहीं आपणे पूरक कोण अने अंतः कोण आ बेनू पहेला जोईए तो एने 180 साथे सीधो लेवा देवा छे। जेम के तमे एक रेखा दोरो अने एना खूणा विशेनी कल्पना करवी होय तो जेम के जो आपणे एक आ रीते लईए तो आ खबर छे 90 अंश छे, आ पण केटला छे 90 अंश छे। तो आ 90 अंश आ 90 अंश एकबीजाना पूरक छे ज, एटले के एक बीजाना पूरक कोण थशे। दाखला तरीके कोई आमली के आ छे ई दाखला तरीके 45 अंश छे, तो हवे आ जे खूणो छे ए ऑटोमेटिक तमे कही शकशो के टोटल तो 180 छे, अने जो आ 45 अंश होय तो आ शुं थशे 180 ओछा 45 એટલે કે 135 અંશ। ફરીથી પૂરક કોણ, તો પૂરક કોણની અંદર આ જે જોડ રચાશે એ જોડનો સરવાળો 180 થતો હશે। હવે કોઈ કહે કે 10 અંશનો ખૂણો છે એનો પૂરક કોણ કોણ થાય, તો તમે તરત કહી શકશો 180 ઓછા 10 એટલે કે 170। મિત્રો જેમ કે આ એક રેખા છે એને જ સમાંતર કોઈ એક બીજી રેખા છે, તો આ બે સમાંતર રેખાઓ છે એ આ સમતલમાં ક્યાંય ભેગી નથી થવાની, અને આ એની ધારો કે છેદિકા છે એટલે એને છેદે છે। હવે આપણે વાત કરવી છે અંતઃકોણ, અંતઃકોણની જોડી એ શું। તો મિત્રો આમ જરા ધ્યાનપૂર્વકના નામ પ્રમાણે જોઈએ ને તો જ ખ્યાલ આવી જશે કે અંત એટલે અંદરની બાજુ, જો આ અને આ જોજે અંદરની બાજુના જ બે ખૂણા થયા, તો આ જોડી છે એ અંતઃકોણની જોડી થશે અને એમનો પણ સરવાળો 180 થશે। કોઈ કહેશે સર અમારે આ નથી લેવી, આ બાજુની જોડી લઈએ તો? હા ચાલશે, ચોક્કસ ચાલશે, આ પણ અંતઃકોણની જોડી છે અને એનો પણ સરવાળો કેટલો થશે 180। દાખલા તરીકે કોઈ એમ કે આ 120 અંશ છે, તો તમે તરત કહી શકશો કે આ કેટલા હશે 60 અંશ, ઇઝ ઇટ ઓકે। ને મિત્રો હવે આપણે ત્રણ એવી જોડ લેવી છે જેમ કે યુગ્મ કોણ, પછી છે અનુકોણ અને ત્રીજો છે અભિકોણ। તો આના વિશે સમજવા માટે આ ત્રણેય જોડી એકબીજાને એકરૂપ હશે। કેવી રીતે? જેમ કે અહીંયા આપણે સૌથી પહેલા જોઈએ કે એક આ રેખા અને એક આ રેખા બંને સમાંતર છે અને આ એની છેદિકા છે। તો અહીંયા અનુકોણ, અનુ એટલે એના જેવું એવો અર્થ નીકળે, તો અનુકોણ, અનુકોણ એટલે જો આ એક્ઝેક્ટ જેવો ખૂણો છે ને એના જેવો જ કોણ થતો હશે, તો જો આવો જ થાય છે, તો આ જે ખૂણો હશે એ અનુકોણની જોડ હશે અને એ કેવી હશે? સરખી હશે। તો કોઈ કહેશે સર અમારે આ બે લેવી હોય તો? હા લઈ શકાય, આ પણ અનુકોણની જોડ છે। કોઈ કહેશે સર અમારે એ નથી લેવી, અમારે આ લેવી છે, તો એની સાથે અનુકોણની જોડ કોણ થશે? આ, તો એ પણ સરખી થશે। કોઈ કહેશે સર અમારે આ બાજુની લેવી છે, તો આ પણ અનુકોણની જોડ થશે। અહીંયા તમને ચાર અનુકોણની જોડ દેખાશે અને એ સમાન હશે। કોઈ કહેશે કે આ 110 અંશ હશે, તો ઓટોમેટિક તમે કહી શકશો કે આ પણ કેવી હશે 110 અંશ। હવે વાત આવી અભિકોણની, તો અભિકોણ કેવો કહેવાય? અભિકોણની અંદર સાવ સહેલું કે જેમ કે તમે આ એક રેખા દોરી છે અને આ બીજી રેખા છે, તો અભિ એટલે જાણે કેમ સામે જ, જેમ કે આ ખૂણો એની બરોબર સામે આ, તો આ જે જોડ છે એ અભિકોણની છે। કોઈ કહેશે નહીં સર અમારે આ બાજુની જોડ લેવી છે, તો એની સામે આ આવશે, તો આ બંને છે કેવી થશે? અભિ। તો ફરીથી અનુ એટલે આવી ચાર જોડ એક સરખી એકરૂપ થશે। અભિકોણમાં પણ જેમ કે કોઈ કહેશે કે આ 112 અંશ હશે, તો આ પણ કેટલું હશે 112 અંશ। ને હવે આવે છે એક યુગ્મ કોણ, મિત્રો હું આમ લખું છું યુગ્મ કોણો, જો તો આકૃતિમાંથી ય જેમ મેં જે રીતે લખ્યો છે ને એમાં જો સમજાઈ જશે કે આ ખૂણો અને આ ખૂણો કેવા હશે સરખા, જેમ કે જો આ જીવો જોઈએ અહીંયા તમને છેદિકા દેખાતી હશે, એટલે કે આ ખૂણો અને એની સાથે આ ખૂણો, જેમ કે આ હશે 42 અંશ, તો આ ખૂણો પણ અહીંથી અહીં સુધીનો પણ કેવો હશે 42 કોણ। તો મેં યુગ્મ કોણ તમે આ રીતે લખશો તો યાદ આવી જશે કે આ રીતે કોઈ બે સમાંતર રેખા છે અહીંયા એક છેદિકા છે એનું મેં આ દર્શાવ્યું છે, તો જો આ સમાંતર હશે તો આ યુગ્મ કોણો કેવા હશે? એકરૂપ હશે।
तो मात्र आ जेड जेवो आकार नहीं पण तमे जेड थी ऊंधो पण लई शकशो एटले के आ आकार पण जेम के आम छेदिका होय अने आ बे समांतर होय तो आ जे जोड़ रचाय आ बाजूनी अने आ बाजूनी जो आ समांतर हशे अने आ छेदिका हशे तो आ जे जोड़ हशे ए पण एकरूप थशे इज इट ओके मित्रों एक ज जोड़ बाकी छे अने ए छे कोटिकोण हवे कोटी शब्द बोलो ने એમાં મને તો જો આ કાટખૂણો યાદ આવે તમને પણ આવે આ જે કાટખૂણો છે ને એ કાટખૂણોમાં દાખલા તરીકે એક અહીંયા ખૂણો છે તો દાખલા તરીકે આ છે 30 અંશ તો આને જો કાટખૂણોમાં કેટલું ઘટે તો કે 60 તો આ એકબીજાના કોટિકોણ થશે તો કોટી એમાંથી કાટકોણ એના ઉપરથી તમને ચોક્કસ યાદ રહી જશે કે કોટિકોણની જે જોડ છે એ છે 90 અંશ એટલે કે દાખલા તરીકે ફરીથી એકાદ લઈ લઈ કે દાખલા તરીકે આ 10 અંશ હશે તો તમે તરત એના કહેશો કે એનું કોટિકોણ કોણ થશે 80 કારણ કે 80 ને 10 કેવા થઈ જશે 90 તો મિત્રો થોડાક વધુ ઉદાહરણ હમણાં જોઈ લઈએ ફરીથી પૂરક કોણ જે 180 સાથે લેવા દેવા છે અંતકોણ 180 સાથે લેવા દેવા છે કોટિકોણ 90 અંશ સાથે લેવા દેવા છે યુગ્મ કોણની જોડ જે આમ અથવા તો આ રીતે જે આ ખૂણા અને આ ખૂણા છે એ યુગ્મ કોણની જોડ હશે અનુ અનુ એટલે કેવા કે દાખલા તરીકે આ જે ખૂણો છે એ જ આ ખૂણો આ જે ખૂણો છે એ જ આ ખૂણો આ બાજુનો ખૂણો છે એ જ આ બાજુનો ખૂણો અને આ બાજુનો ખૂણો છે એ જ આ બાજુનો ખૂણો તો એવી રીતે જ્યારે હશે તો એ અનુ એના જેવા જ એક ખૂણા રચાય છે અને અભી અભી એટલે આ સામસામેના તો સામસામેના હંમેશા ખૂણા કેવા હોય છે એકરૂપ હોય છે મિત્રો મજા આવી તો મિત્રો આપણે યાદ રાખશું કે 180 ને પૂરક થવા અંતે યુગ્મ આવ્યા કોણ અનુ કોણ એનું ચાલો અભી સરખા ભેરું બોલાવ્યા તો અહીંયા પૂરક કોણ અને અંત કોણ જે 180 સાથે લેવા દેવા છે યુગ્મ કોણ અભી કોણ અનુ કોણ એ બધાની એકબીજાની જે જોડી છે એ જોડી હંમેશા કાયમ એકરૂપ હોય છે મિત્રો જ્યારે ઉદાહરણ તમે ગણશો ત્યારે ચોક્કસ તમને બરાબર યાદ આવી જશે અને તમને ભૂમિતિ પણ સહેલું લાગશે ચાલો ઓલ ધ બેસ્ટ